નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના તારીખ પંદર ચાર બે હજાર ત્રેવીસને શનિવારના રોજ લેવાનાર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું જે મોડલ પ્રશ્નપત્ર છે કે જે બ્લૂ પ્રિન્ટના આધારે જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેનો સમાવેશ કરીને બનાવ્યું છે તો તેનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ પ્રશ્નપત્રનો સમય છે સવારે આઠથી અગિયાર એટલે કે કુલ ત્રણ કલાકનું પ્રશ્નપત્ર છે અને કુલ એંસી ગુણ છે તેના તો ચાલો શરૂ કરીએ આ પ્રશ્નપત્ર કે જેના જે સવાલો છે તે આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે લીધેલા છે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ દસ માર્ક છે તો જોઈએ આપણે પહેલો સવાલ ગૌતમ બુદ્ધે સર્વપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો જવાબ આવશે વિકલ્પ બી સારનાથ ત્યાર પછી બીજું મૌર્ય વંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી તો અહીંયા આપણને ચાર સ્ત્રોત આપેલા છે અર્થશાસ્ત્ર ઇન્ડિકા મુદ્રા રાક્ષસ અને મેઘદૂત તો જવાબ આવશે મેઘદૂતનો ત્રીજો સવાલ કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો તો જવાબ આવશે વિકલ્પ સી ચંદ્રગુપ્ત પહેલાએ ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય તો અહીંયા આપણને ચાર વિકલ્પો આપવામાં આવેલા છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બી નૃત્ય કલાનો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ડી ઉત્તર પૂર્વ ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો સવાલ ભારતની પશ્ચિમ દિશાએ કયું જળ સ્વરૂપ આવેલું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી સાગર મિત્રો અહીં તમે જે પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો સામાજિક વિજ્ઞાનના જે બ્લૂ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર છે તેમના જવાબો સાથેના સોલ્યુશનની પીડીએફ માત્ર તમે પાંચ રૂપિયાની અંદર મેળવી શકશો ફક્ત સામાજિક વિજ્ઞાન નહીં પણ બીજા વિષયોના પણ આ પ્રશ્નપત્રો જે છે તે ઉપલબ્ધ છે તો આ દરેક વિષયોના જે પ્રશ્નપત્ર છે તે મેળવવા માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ અહીં આપણને જે નંબર આપવામાં આવેલો છે તેના ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને તેનો ફોટો અહીં તમને જે નંબર બતાવવામાં આવેલો છે એ નંબર પર જ તમારે વોટ્સઅપ કરવાનો છે એટલે તમારા વોટ્સઅપ પર તમે આ પ્રશ્નપત્ર છે તે મેળવી શકશો ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ સી મહાહિમાલય આઠમું પંચાયતી રાજનું સૌથી મહત્ત્વનું એકમ કયું છે તો જવાબ આવશે વિકલ્પ સી ગ્રામ પંચાયત ત્યાર પછી નવમો સવાલ દરેક વ્યક્તિને જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી આવકની ત્યાર પછી જોઈએ દસમો સવાલ મધુબા કયા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે તો જવાબ આવશે વિકલ્પ એ મોંઘજીભાઈના ત્યાર પછી બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ દસ માર્ક્સ છે એમાં પહેલો સવાલ ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું તો અહીંયા જવાબ આવશે નેપાળ ત્યાર પછી બીજો સવાલ મૌર્ય પ્રાદેશિક તંત્રમાં પ્રદેશનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો તો અહીંયા જવાબ આવશે પ્રાદેશિક ત્રીજું ગુપ્ત વંશની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે સમુદ્રગુપ્તે ચોથો સવાલ વિક્રમાદિત્યએ ગુજરાતના વિજયની યાદમાં ખાલી જગ્યાનું બિરુદ ધારણ કર્યું હતું તો અહીંયા જવાબ આવશે શકારી ત્યાર પછી પાંચમું રામાયણની રચના ખાલી જગ્યાએ કરી હતી તો વાલ્મીકી છઠ્ઠું પાણીની રચિત ખાલી જગ્યા સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે તો અહીંયા જવાબ આવશે અષ્ટાધ્યાયી ત્યાર પછી સાતમો સવાલ ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ગેડ ત્યાર પછી આઠમો પૃથ્વીનો ગોળો ખાલી જગ્યાના અભ્યાસ કરવા માટે ઉપયોગી છે તો અહીંયા જવાબ આવશે પૃથ્વી નવમું ભારતમાં ચોમાસાની ઋતુમાં ખાલી જગ્યા દિશામાંથી ભેજવાળા પવનો વાય છે તો જવાબ આવશે નૈઋત્ય દસમું મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે તો જવાબ આવશે મરાઠી ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા આપણે જોઈએ પહેલો સવાલ ગામડાના લોકો જીવનમાં વધુમાં વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે ખોટું બીજું તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે તો જવાબ આવશે ખરું ત્રીજું કચ્છના રણનું આંશિક ક્ષેત્ર એ અભયારણ્ય છે તો જવાબ આવશે ખોટું ચોથું ઉત્તર પશ્ચિમ ખૂણાને ઈશાન ખૂણો કહે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આગળ આપણે જોઈએ પાંચમું હિમાલય ગેડ પર્વત છે તો જવાબ આવશે ખરું છઠ્ઠો સવાલ સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના મંદિરોનું પ્રવેશ દ્વાર તો જવાબ આવશે ખોટું ત્યાર પછી આપણે સાતમું જોઈએ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું વિરુદ્ધ મળ્યું હતું તો જવાબ આવશે ખોટું અને આઠમો સવાલ સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર હતું તો અહીંયા જવાબ આવશે ખરું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બ બંધ બેસતા જોડકા જોડો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં અવિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાના છે એમાં પહેલું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી તો અહીંયા જવાબ આવશે વાઘ બીજું ભારતનું રાષ્ટ્રીય પક્ષી તો એને આપણે જોડીશું મોર સાથે ત્રીજું એશિયાઈ સિંહ તો ગીરના જંગલ સાથે અને ચોથું યાયાવર પક્ષીઓ તો એને આપણે જોડીશું નળ સરોવર સાથે હવે એમાં આપણને ક આપેલો છે કે તેમના તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાવડે અને યોગ્ય સ્થાને દર્શાવો એટલે કે નકશા પૂર્તિ કરવાની છે જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા પાંચ પ્રદેશો આપણને દર્શાવેલા છે પર્વતીય જંગલો દેશની રાજધાની રાજ્યનું પાટનગર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને પર્વત શ્રેણી તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ જે પર્વતીય જંગલો છે તો આપણે અહીંયા દર્શાવ્યા છે દેશની રાજધાની દિલ્હી અહીંયા છે રાજ્યનું પાટનગર આપણે રાજસ્થાનનું પાટનગર દર્શાવેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અહીંયા આવશે પશ્ચિમ ઘાટમાં અને પર્વત શ્રેણી આપણે અહીંયા દર્શાવેલી છે તો આ પ્રમાણે આપણે આ જે નકશો છે તે દર્શાવી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો કોઈ પણ આઠ પ્રશ્ન લખવાના છે કુલ સોળ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક પ્રશ્ન બે માર્ક્સનો છે પહેલો સવાલ બૌદ્ધ ગ્રંથ ત્રિપિટીકમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયેલો છે તો ઉત્તર બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં શુદ્ધ વિનય પિટક અને અભિધમ્મ પીટક આ ત્રણ ગ્રંથોનો સમાવેશ થયેલો છે બીજો સવાલ અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે ઉત્તર અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે ત્યાર પછી ત્રીજો સવાલ અલાહાબાદના સ્તંભલેખમાં કઈ બાબતોનો ઉલ્લેખ છે તો ઉત્તર અલાહાબાદના સ્તંભલેખમાં સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓનો ઉલ્લેખ છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી તો પ્રાચીન સમયમાં ભારતમાં ઘઉં જઉં ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે ઉત્તર ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ જ્વાળામુખી સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પર્વત હિમનદી સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ નકશો એટલે શું તો ઉત્તર નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે ત્યાર પછી સાતમો સવાલ હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે તો ઉત્તર હિમાલયની છેક ઉત્તર તરફની પર્વતમાળા મહાહિમાલય કે હિમાદ્રીના નામે વચ્ચેની મધ્યની પર્વતમાળા મધ્ય હિમાલય કે હિમાચલના નામે અને તેની દક્ષિણે ભારત તરફની પર્વતમાળા શિવાલિક કે લઘુ હિમાલયના નામે ઓળખાય છે ત્યાર પછી આઠમું જિલ્લા પંચાયતના કાર્યો કોણ સંભાળે છે તો ઉત્તર જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શાસન અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નાયબ કાર્યપાલ ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે ત્યાર પછી નવમો સવાલ મધુબાએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા આપવા માટે શું કર્યું ઉત્તર મધુબાએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા આપવા માટે પગમાં પહેરવાના પોતાના ઝાંઝર વેચી દીધા ત્યાર પછી દસમો સવાલ ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત કઈ છે તો ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગામડાના લોકો ઓછામાં ઓછી સુવિધાઓથી જીવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કોઈપણ ચાર પ્રશ્ન લખવાના છે બાર માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તો ઉત્તર સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર ઉત્તરમાં નેપાળ દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ સુધી ફેલાયેલું હતું ત્યાર પછી બીજો સવાલ વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો તો જોઈએ ઉત્તર વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી તેમાં શતપથ બ્રાહ્મણ બ્રાહ્મણ ગોપથ અને બૃહદારણ્ય સૌથી ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે ત્યાર પછી ત્રીજો સવાલ મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો ઉત્તર સમુદ્ર સપાટીથી આશરે એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે ત્યાર પછી ચોથો સવાલ પર્વતીય જંગલ વિશે માહિતી આપો તો પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે સમુદ્ર સપાટીથી આશરે પંદરસો મીટરથી પચીસસો મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે ચીડ દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે ત્યાર પછી પાંચમો સવાલ ગ્રામ પંચાયતનો વહીવટ કેવી રીતે થાય છે તો જોઈએ ઉત્તર ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે સરકાર તરફથી તલાટી તલાટીકમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે તે ગામમાંથી કરવેરા ઉઘરાવે છે તે ગ્રામ પંચાયતની કાર્યવાહીના અહેવાલો અને પત્રકો તૈયાર કરે છે તેમજ અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ કરે છે તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ જૈન ધર્મે કયા પાંચ મહાવ્રતો આપ્યા ઉત્તર જૈન ધર્મના ચોવીસમાં તિરસ્કર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા હતા પહેલું અહિંસા બીજું સત્ય ત્રીજું બ્રહ્મચર્ય ઇન્દ્રિયોને સંયમમાં રાખવી અસ્થિ અને અપરિગ્રહ મિત્રો ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના જે સંપૂર્ણ સોલ્યુશન સાથેના જવાબો તમે જે જોઈ રહ્યા છો હાલમાં વિડીયો તેની પીડીએફ માત્ર તમે પાંચ રૂપિયાની અંદર મેળવી શકશો એના માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ નંબર ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને ગૂગલ પેનો ફોટો આ જ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે એટલે તમારા વોટ્સઅપ પર તમે આ પ્રશ્નપત્ર જે છે તે મેળવી શકશો મિત્રો ફક્ત સામાજિક વિજ્ઞાન જ નહીં પરંતુ દરેક વિષયના જે વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્ર છે કે જે આપણે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે તે દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન તમે આ રીતે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર સાત આઠ વાક્યમાં લખો કોઈપણ ત્રણ જેના કુલ પંદર માર્ક્સ છે પહેલો સવાલ સામ્યવાદી સરકાર વિશે ટૂંક નોંધ લખો તો એમાં જોઈએ આપણે પહેલો સવાલ સામ્યવાદી સરકારમાં બધા માટે સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે તેમાં સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે વિશ્વના કેટલાક દેશોમાં ચૂંટણીઓ દ્વારા સામ્યવાદી સરકારો રચાય છે એ સરકારનો નેતા લાંબા ગાળે રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લે છે તે સામ્યવાદના નામે નીચે એક વ્યક્તિ કેન્દ્રીય શાસન કરે છે સામ્યવાદી સરકારમાં સમાજના દરેક વર્ગને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના ધોરણે જોડી અને સરકારનું સંચાલન થાય છે વિશ્વમાં સામ્યવાદી સરકારની વિચારધારાને ડાબેરી વિચારધારાના નામે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ હિમાલયની પર્વતમાળા વિશે માહિતી આપો તો જોઈએ ઉત્તર ભારતની ઉત્તર સીમાએ પૂર્વ પશ્ચિમ ત્રણ પર્વતોની હારમાળા આવેલી છે તેને હિમાલયની પર્વતમાળા કહે છે હિમાલયની પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રીની પર્વતમાળા આવેલી છે અહીં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે આ પર્વતમાળાની દક્ષિણે મધ્ય એશિયા હિમાલય કે હિમાચલની પર્વતમાળા આવેલી છે અહીં રમણીય સૌંદર્યધામો અને પવિત્ર તીર્થધામો આવેલા છે મધ્ય હિમાલયની દક્ષિણે શિવાલી કે લઘુ હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે ત્યાર પછી ત્રીજો સવાલ પર્વતોનું મહત્વ સમજાવો તો પર્વતોનું મહત્ત્વ આ પ્રમાણે છે દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો એ કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા ઉપર નોંધપાત્ર અસર થાય છે દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે ભારે વરસાદવાળા ઊંચા હિંમત છાદિત પ્રદેશોમાંથી બારે માસ વહેતી નદીઓ સિંચાઈ વિદ્યુત મધ્ય મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટા માટે ઉપયોગી બને છે કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારના ખનીજો પણ મળી આવે છે પર્વતો જંગલ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પર્વતો ઉપર ઊંચાઈ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળો તરીકે ઉપયોગી બને છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે પર્વતો રહેઠાણનું સ્થાન પણ છે ત્યાર પછી ચોથો સવાલ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો વિશે ટૂંક નોંધ લખો તો જોઈએ ઉત્તર ભારતમાં આ જંગલો વાર્ષિક બસો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી આ જંગલના વૃક્ષમાં એક સાથે પાનખર આવતી નથી તેથી તે બારે માસ લીલા રહે છે ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાઓમાં રૂપે આંદમાન અને નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવે છે મહોગની અબનુસ રોજવુડ નેતર રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે મિત્રો તમે જે હાલમાં અસાઇનમેન્ટ મીન્સ કે જે જોઈ રહ્યા છો હાલમાં પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાનું કે જે મોડલ પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટના આધારે જે નિષ્પત્તિઓના જે આધારે સવાલો લીધેલા છે તેમાં તેનો જે જવાબો સાથેનું પીડીએફ છે તે માત્ર પાંચ રૂપિયામાં તમે મેળવી શકશો એના માટે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ નંબર ઉપર ફક્ત તમારે પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને ગૂગલ પેનો ફોટો તમારે આ જ નંબર ઉપર સેન્ડ કરવાનો છે એટલે વોટ્સઅપ પર તમે મેળવી શકશો પાંચમો સવાલ જિલ્લા પંચાયતની રચના કેવી રીતે થાય છે તો ઉત્તર જોઈએ જિલ્લા પંચાયતની બેઠકો જિલ્લાની વસ્તીના ધોરણે નક્કી થાય છે જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ અને વધુમાં વધુ બાવન હોય છે તેમાં પચાસ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે જિલ્લા પંચાયતની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે સામાન્ય રીતે જિલ્લા પંચાયતની કુલ સભ્ય સંખ્યા પ્રમાણે જિલ્લાના વિભાગો પાડવામાં આવે છે દરેક વિભાગના નોંધાયેલા મતદારો તેના વિભાગના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે અને ચૂંટાયેલા સભ્યો દ્વારા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે આ રીતે જિલ્લા પંચાયતની રચના થાય છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે